લઈ શકશો. હવે મિત્રો, દશામાનું વ્રત ચાલુ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધીમે ધીમે ભક્તોનો પ્રવાહ પણ વધી રહ્યો છે. અત્યારે તો ભીડ ઓછી છે, પણ વ્રત દરમિયાન તમે અહીં આવશો તો ખૂબ મોટી સંખ્યામાં ભક્તો તમને અહીંયા જોવા મળશે. મિત્રો, દશામાનું આ મંદિર ખેડા જિલ્લાના મીનાવાડા ગામે આવેલું છે અને આ મંદિર અમદાવાદથી આશરે 50 કિલોમીટરના અંતરે આવેલું છે. હવે મુખ્ય મંદિરની અંદર આપણે આવી ગયા છીએ. આ છે મિત્રો મા દશામાની પાવનકારી અને ચમત્કારિક પ્રતિમા, જેના વિડીયોમાં તમે દર્શન કરી શકો છો. મિત્રો, અહીં આ મંદિરમાં શારદામાં છે, જે મા દશામા તરીકે પૂજાય છે. એવું કહેવાય છે કે શારદામાને મા દશામાએ સાક્ષાત દર્શન આપ્યા હતા. તેમના ઇતિહાસની વાત કરીએ તો શારદામાં નાનપણથી જ મા દશામાની અપાર ભક્તિ કરતા હતા અને ખૂબ શ્રદ્ધા હતી. એક દિવસની વાત છે, જ્યારે શારદામાં તેમની ભેંસો ચરાવવા જાય છે આ જ ગામની મોહન નદીના કિનારે, ત્યારે અચાનક તેઓની ભેંસો કાદવમાં ફસાઈ જાય છે અને ડૂબવા લાગે છે. ત્યારે શારદામાં મા દશામાને યાદ કરીને વિનંતી કરે છે. ત્યારે મા દશામાએ સાક્ષાત પ્રગટ સ્વરૂપે દર્શન આપીને શારદામાની ભેંસોને ડૂબતી બચાવી હતી. ત્યારબાદ હાલમાં આ મંદિર છે તે જગ્યા પર માતાજીનું ત્રિશૂળ અને ચુંડી સ્વરૂપે બિરાજમાન થયા હતા.
મિત્રો, માતાજીના દર્શન કરી લીધા, હવે આ મંદિર પરિસરમાં નીચેની તરફ ભોજનાલય પણ બનાવવામાં આવેલું છે, જ્યાં તમને માત્ર 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે. તો જ્યારે પણ તમે મીનાવાડા આવો તો અહીંયા ભોજનનો પ્રસાદ લઈ શકો છો. ત્યારબાદ મિત્રો, અહીં મંદિરની બાજુમાં તમને આ ભેંસો તમને જોવા મળે છે, જે અહીં દર્શન માટે આવતા ભક્તો આ ભેંસોને ચારો પણ અચૂક ખવડાવવા આવે છે. કારણ કે આગળ આપણે વાત કરી તેમ માં દશામાએ ભેંસોની રક્ષા કરી હતી, જેથી ભક્તો આ ભેંસોને ઘાસચારો ખવડાવવા અચૂક આવતા હોય છે. હવે આપણે મિત્રો એ ચમત્કારિક જગ્યાના દર્શન કરવા જઈશું, જ્યાં શારદામાની ભેંસો ફસાઈ હતી અને માં દશામાએ શારદામાની પ્રાર્થના સાંભળીને તેમની ભેંસોની રક્ષા કરી હતી. આ જગ્યા મિત્રો મીનાવાડા ગામમાં જ આવેલી છે અને આ જગ્યાએ ભેંસો ફસાઈ હતી તે નદી મહોર નદીના નામથી ઓળખાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું પણ ભૂલતા નહીં. મળીએ બહુ જલ્દી એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.